હવે મિત્રો આગળ અભ્યાસ કરીએ દાખલા નંબર 3 નીચેના દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો તો એમાં મિત્રો અગાઉ આપણે 1-3 એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હવે મિત્રો જોઈએ ચોથું એક્ઝામ્પલ 42.25 તો સૌપ્રથમ 42.25 ને મિત્રો આપણે ભાગાકારની અંદર લખીશું અને હવે મિત્રો એને પેર બનાવીએ તો બે પેર બનશે મિત્રો 25ની અને 42ની હવે એવી સંખ્યા વડે મિત્રો આપણે ભાગ ચલાવીશું જે 42 કરતાં વધી જવા જોઈએ નહીં તો 1નો વર્ગ મિત્રો 1 2નો વર્ગ 4 3નો વર્ગ 9 5નો વર્ગ 25 6નો વર્ગ મિત્રો કેટલા થશે 36 ને 7નો વર્ગ 49 તો 49 એ મિત્રો 42 કરતાં મોટા છે એટલે મિત્રો 6નો વર્ગ કેટલો થશે 36 એ મિત્રો આપણે ભાગ ચલાવીશું તો મિત્રો 6 લખીશું ઉપર 6 લખીશું અને અહીંયા મિત્રો આપણે 36 લખીશું હવે બાદબાકી કરીએ મિત્રો તો 42 માંથી 36 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો 6 હવે જેટલી સંખ્યા વડે ભાગ ચલાવ્યો એટલા મિત્રો આપણે શું કરીશું પ્લસ કરીશું તો 6 ને 6 કેટલા થશે મિત્રો 12 હવે મિત્રો ઉપર 1 પોઈન્ટ મૂકીશું 1 પોઈન્ટ મિત્રો નીચે મૂકીશું 1 પોઈન્ટ મિત્રો આપણે 12 જોડી મૂકીશું કારણ કે મિત્રો 42.25 ની અંદર દશાંશ સ્થળ જમણી બાજુથી મિત્રો બે અંક આગળ છે તો વર્ગમૂળમાં દશાંશ સ્થળ જમણી બાજુથી મિત્રો એક સ્થળ આગળ આવે જે મિત્રો આપણે યાદ રાખીશું હવે મિત્રો આ પેરને નીચે ઉતારીશું 25 6 જોડે લખીશું તો 6.25 હવે 12 ને મિત્રો એવી સંખ્યા વડે આપણે અહીંયા સંખ્યા મૂકી એ સંખ્યા વડે મિત્રો આપણે ગુણીએ જેથી મિત્રો આપણને 6.25 મળે તો એકમનો અંક કયો છે મિત્રો 6.25 માં 5 તો 5 લાવવા હોય મિત્રો એકમનો અંક અહીંયા 12 જોડે જે સંખ્યા મૂકવાથી અને જે સંખ્યા વડે એની એ સંખ્યા વડે ગુણવાથી તો મિત્રો કયો આપણને અંક મૂકીએ તો 5 મળે એકમનો અંક તો કે 5 તો 12.5 5 જોડે 5 મૂકીએ અને 5 વડે ગુણીએ 5 × 25 વધુ 2 ભાગી 10 × 12 વધુ 1 ભાગી 6 તો મિત્રો 6.25 તો અહીંયા લખીશું કેટલે ભાગ ચાલે 5 12 જોડે 0.5 ઉપર પણ મિત્રો આપણે 5 લખીશું અને જેટલા આપણે ભાગ ચાલે એટલા મિત્રો આપણે ઉમેરીશું કેટલા થશે મિત્રો 12.5 ગુણ્યા 5 કરીશું તો આપણને મળશે 6.25 તો બાદબાકી કરીએ મિત્રો 0 0 0 5 × 5 10 વધી 1 2 3 અને 1 ના 1 એટલે 13.0 તો આપણે લખી શકીએ મિત્રો કે માટે 42.25 નું વર્ગમૂળ બરાબર કેટલું મળ્યું મિત્રો 6.5 તો આવી રીતે મિત્રો તમે ગણી શકો હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 5 31.36 તો 31.36 મિત્રો પહેલા ભાગાકારની અંદર લખીશું 31.36 પછી મિત્રો આપણે જોડ બનાવીશું તો બે પેર બનશે મિત્રો 36 ને 31 હવે 31 ને ધ્યાનમાં રાખી એવી સંખ્યાના વર્ગ વડે મિત્રો ભાગ ચલાવીશું કે જે મિત્રો 31 કરતાં વધી જવા જોઈએ નહીં તો 5નો વર્ગ 25 અને 6નો વર્ગ મિત્રો 36 તો 36 મિત્રો 31 કરતાં મોટા છે તો કેટલે ભાગ ચાલે મિત્રો 5નો વર્ગ 25 31 માંથી 25 જાય મિત્રો તો કેટલા વધે 6 હવે મિત્રો 1 પોઈન્ટ અહીંયા મૂકીશું અને 1 પોઈન્ટ મિત્રો અહીંયા મૂકીશું અને આ પેર મિત્રો આપણે નીચે ઉતારીશું 36 ને 6 જોડી 6.36 થશે જેટલી સંખ્યા વડે ભાગ ચાલ્યો એટલી સંખ્યા મિત્રો અહીંયા પ્લસ કરીશું તો કે 5 ને 5 10 અને 1 પોઈન્ટ મિત્રો આપણે અહીં મૂકીશું આપણે જાણીએ છીએ મિત્રો કે 31.36 ની અંદર દશાંશ સ્થળ જમણી બાજુથી મિત્રો બે અંક આગળ છે તો વર્ગમૂળમાં દશાંશ સ્થળ જમણી બાજુથી મિત્રો એક અંક આગળ આવે તો હવે મિત્રો અહીંયા મારે 6.36 માં એકમનો 6 છે તો 10 જોડે મિત્રો કયો અંક લખવાથી અને એ જ અંક વડે ગુણવાથી મિત્રો મને એકમનો અંક 6 મળે મિત્રો આપણને ખબર જ છે કાં તો મિત્રો 6 મૂકવામાં આવે અથવા મિત્રો કયો અંક મૂકવામાં આવે 4 તો મિત્રો આપણને 6 એકમનો અંક મળે તો 10 જોડે મિત્રો આપણે સૌ પ્રથમ 4 મૂકીએ અને 4 વડે ગુણીએ તો કેટલા મળે 4 × 16 વધી 1 × 1 ને 4 તો 4.16 મળ્યા જ્યારે 10 પોઈન્ટ જોડે મિત્રો 6 મૂકવામાં આવે અને 6 વડે ગુણવામાં આવે
तो छत्रीस बधी त्रण जीरो छ गुणिया तो जीरो त्रण ना त्रण ने छ एका छ छ पॉइंट छत्रीस तो मित्रों दस पॉइंट जोड़े मित्रों छ लखीशु ऊपर छ लखीशु अने जितना वडे भाग चाले एटला मित्रों आपणे उमेरीशु तो दस पॉइंट छ गुणिया छ करिए तो केटला मळे मित्रों छ पॉइंट छत्रीस हवे मित्रों बादबाकी करीशु शून्य 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 आनो सरवाळो करिए छ छ बार बधी एक एकना एक अने एक एटले के अगियार पॉइंट बे तो मित्रों आपणे लखी शकीए के माटे रूट एकत्रीस पॉइंट छत्रीस नुं केटलुं मळ्युं मित्रों वर्गमूळ आपणने तो के पांच पॉइंट छ तो आवी रीते मित्रों तमे दशांश संख्यानुं वर्गमूळ शोधी शको छो।